प्रचंड बहुमती थी। हवे मुद्दानी बात, समय बहु ओछो छे, बीजी जगह पण जवानुं छे, पण आपणे बधा मोदी साहेब ने जाणीए छीए, बराबर। मोदी साहेब केवा छे ए सौ जाणीए छीए। मने हमणा कोई के पूछू के तमे यार गुजरात में आवो छो, विधानसभानी चूंटणी छे અને એમાં તમે મોદી સાહેબનું નામ કરો, મોદી સાહેબ તો સીએમ થવાના નથી, મેં કહું ભાઈ છોકરો ગમે એટલો મોટો થાય બાપનું નામ તો લેવું જ પડે, બાપનું નામ ભૂલાય નહીં। એટલે જે જેમણે ગુજરાત બનાવ્યું, આવું વિકાસવંત ગુજરાત બનાવ્યું છે, એવા મોદી સાહેબના ગુજરાતમાં છીએ આપણે, આપણે સલામતી અનુભવીએ છીએ કારણ કે મોદી સાહેબ છે। આ ભાજપની સરકાર છે એટલે, બાકી તમે જોઈ રહ્યા છો કેટલાય સાપોલિયા અહીંયા આગળ આંઠા મારી રહ્યા છે, એ મફત મફતમાં મફતમાં પડાય નહીં। પેલું કહે છે ને કે ત્રણ પ્લાસ્ટિકની બાલટી જોડે એક સાબુની ગોટી, મફત મફત મફત, એ મફત દેવા વાળો કોણ? અરે આ ગુજરાતની જનતા છે, અહીંયા તો કૂતરી વિયાણી થાય ને તો એને દેશી ઘીનો શીરો ખવડાવતી હોય છે, એ જનતાને તમે શું મફત દેવાના હતા? અહીંયા તો દાન ધર્મ કરવા માટે લાઈન લાગતી હોય છે, લાઈન। આ એ ગુજરાતની જનતા છે, ગુજરાતની જનતાએ કોઈની પાસે ક્યારે હાથ લાંબો કર્યો નથી। એટલે તમે જો મફત આપવાની વાત કરતા હો તો તમે ગુજરાતની જનતાની ઓકાત શું સમજો છો? તમે જ્યાં મફતની બિલાડીઓને દૂધ પીવડાવી પીવડાવીને આવ્યા છો ને ત્યાં ધ્યાન રાખો, આ તો સાવજનો પ્રદેશ છે, સિંહનો પ્રદેશ છે। અને ગઈકાલે સિંહ અહીંયા આગળ આંટો મારીને ગયો છે, તમે જોયું છે, એની ડણક હજી સુધી સંભળાય છે, હમણાં રૂવાડા ઉભા થઈ ગયા છે। તો આવું જે પાપ હોય ને એને ઘલાય નહીં, આ ગરોળીને ગુજરાતની ભીત ઉપર ચડવા ન દેવાય, બહુ ધ્યાન રાખવાનું છે। આ અને પેલા જે હમણાં 25,000 જોડા પહેરીને જે યાત્રા કરી રહ્યા છે એનું પણ મોદી સાહેબે તો